રાજકોટ જિલ્લાના જેતપુરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું, જેને લઈને પોઝિટિવ કેસના યુવકના વિસ્તારને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો। દેશભરમાં કોરોનાનો કેર યથાવત છે। દિવસ અને દિવસો કેસ વધી રહ્યા છે, ત્યારે અત્યાર સુધી રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ એક કેસ કોરોનાનો પોઝિટિવ આવ્યો છે। જેતપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે। જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ સેવા સદન સામે દેસાઈવાડીમાં રહેતા મુકેશ હરિભાઈ ટેજવાની નામના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું। સાથે મદદનીશ જિલ્લા પોલીસ વડા સાથે સમગ્ર તંત્ર કામે લાગી ગયું હતું। આ વિસ્તારના 4 ઘર અને 30 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે। જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ વ્યક્તિના સંપર્કમાં આવેલ તમામ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આરોગ્યની ટીમ દ્વારા યુવકને કોરોના ટેસ્ટ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે। જ્યારે યુવકના પરિવારને રાજકોટ સરકારી ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યો છે। કોરોના પોઝિટિવ તરીકે આજે અમારા જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગ તરફથી અમને સૂચના મળતા કોરોના પોઝિટિવ જાહેર થયેલ છે। તે અન્વયે અત્રેના જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની જેતપુર ખાતેની આ આજની મુલાકાત હતી। એ મુલાકાત અન્વયે જે માહિતી ઉપલબ્ધ થઈ છે એ આપની સમક્ષ અમે શેર કરી હતી। આ જે વ્યક્તિ કોરોના પોઝિટિવ જાહેર થયા છે તે 27 તારીખના રોજ એમને કોઈ બીજી બીમારી હતી એટલે સારવાર લેવા માટે અમદાવાદ ગયા હતા અને 28 તારીખે એ જ્યારે અમદાવાદથી પરત આવ્યા એટલે અમારા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ઉપરથી આરોગ્ય ખાતા તરફથી માહિતી મળ્યા અન્વયે 28 તારીખથી એમને હોમ ક્વોરન્ટાઇન કરેલા હતા અને હોમ ક્વોરન્ટાઇન એમને હતું અને એ દરમિયાન અમારા હેલ્થ ખાતાના અધિકારીઓ એમની સાથે સંપર્કમાં રહી અને એમનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ પણ જોતા હતા અને 9 તારીખે ફરી એમને એમની સારવાર અર્થે એમને જે બીજી બીમારી હતી એ સબબ એમને અમદાવાદ બતાવવા જવાનું થયું અને ત્યારે ત્યાંથી એમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા અમને આજ રોજ એમની જાણ થઈ છે। એટલે એ જે વ્યક્તિ પોતે કોરોના પોઝિટિવ એવા છે તે અને તેમના જે નજીકના બે સગા છે એ 3 વ્યક્તિ તો અમદાવાદ ખાતે જ છે અત્યારે અને એ જે કોરોના પોઝિટિવ એવા છે એ ત્યાં એમની બીજી જે સારવાર છે એ સારવાર લઈ રહ્યા છે। અત્રે એમના જ્યારે આ કોઈ પોઝિટિવ કોરોના કેસ આવે છે ત્યારે જિલ્લા તરફથી જે ગાઈડલાઇન્સ મળેલી છે એ ગાઈડલાઇન્સ અમે એમના ક્લોઝ કોન્ટેક્ટને અમારે ગવર્મેન્ટ ફેસિલિટીની અંદર ક્વોરન્ટાઇન કરવાના થાય છે એટલે જે ક્લોઝ કોન્ટેક્ટમાં જે વ્યક્તિ પોઝિટિવ રહેવા છે એમના નજીકના એક સગા છે પુરુષ અને સ્ત્રી એ બંનેને રાજકોટ ખાતે અમારું જે ગવર્મેન્ટ ક્વોરન્ટાઇન છે એમને ત્યાં ફેસિલિટી ક્વોરન્ટાઇન માટે મોકલી આપેલ છે અને એક જે એમ્બ્યુલન્સના ડ્રાઈવર છે જે અમને અમદાવાદ 9 તારીખે એમને મૂકવા માટે ગયા હતા એ પણ વધારે। સુરેશ વાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર।